નમસ્તે જૈન મિત્રો, કોન્સ્ટેબલ માટેની બેચ, ક્લાસ થ્રી માટેની નવી બેચ, જીપીએસસી અને ટેટ ટેટ માટેની નવી બેચ છે મિત્રો શરૂ થઈ રહી છે. પણ એ પહેલાં માહિતી લઈએ તો તલાટી માટેની સ્કોલરશિપ ટેસ્ટનું આયોજન છે મિત્રો 10 ઓક્ટોબર સવારે 10 થી 11 વાગે છે અને એકદમ ફ્રી ટેસ્ટ છે. આપણો કોડ FACT10 FACT10 કોડ નાખીને તમે ફ્રીમાં આ ટેસ્ટ આપી શકો છો. અને તમે જો રેન્ક મેળવો છો મિત્રો તો એની અંદર તમને ઇનામ પણ મળવાપાત્ર છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એની જેમ મિત્રો ફ્રી ટેસ્ટ છે મુખ્ય સેવિકા માટેની ફૂલ લેન્થ મોક ટેસ્ટ, એનું આયોજન 9 ઓક્ટોબર સવારે 10 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી છે. તમે એકદમ ફ્રીમાં આ ટેસ્ટ આપી શકો છો. આપણો કોડ યુઝ કરીને ફ્રીમાં તમે ટેસ્ટ આપી શકો છો. મિત્રો સબ ઓડિટરની જે ફૂલ લેન્થ મોક ટેસ્ટ છે એનું આયોજન 9 ઓક્ટોબર 1 વાગે છે. એવી જ રીતે મિત્રો સ્પેશિયલ ટેસ્ટ છે હિસ્ટ્રી આર્ટ અને કલ્ચર માટેની ક્લાસ 3 એક્ઝામ માટેની, એનું આયોજન છે મિત્રો 10 ઓક્ટોબર સવારે 1 વાગે. મિત્રો ટેટ ટાટ એક્ઝામની તૈયારી માટેની સ્પેશિયલ બેચ છે રણાંગણ, એ 6 ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ છે. તમે આ બેચને જોઈન કરવા માંગતો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. જીપીએસસી પ્રિલિમની તૈયારી માટે જ્ઞાન મંથનની જે મિત્રો બેચ છે 7 ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ છે, આ બેચને પણ તમે જોઈન કરી શકો છો. ક્લાસ 3 માટેની સંપૂર્ણ બેચ છે એનું આયોજન 9 ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ રહી છે. મિત્રો પરિવર્તન નામની કોન્સ્ટેબલની બેચ છે એ 11 ઓક્ટોબરથી સ્ટાર્ટ થઈ રહી છે. તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો તો 11 ઓક્ટોબરથી આ બેચ છે કોન્સ્ટેબલ માટેની સ્ટાર્ટ થઈ રહી છે. મિત્રો અત્યારે સ્પેશિયલ ઓફર ચાલી રહી છે, 12 મહિનાના પ્લસ સબસ્ક્રિપ્શન ઉપર તમને 2 મહિનાનું સબસ્ક્રિપ્શન છે એકદમ ફ્રીમાં મળે છે અને 24 મહિનાના જીપીએસસીના સબસ્ક્રિપ્શન ઉપર તમને 3 મહિનાનો જે સિલેબસ છે કોર્સ છે ફ્રી મળે છે. મિત્રો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી એકદમ સસ્તા ભાવે એકદમ ઓછા રૂપિયાની અંદર અનેકની ઉપર કરી શકો છો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મિત્રો, લિંક ઉપર ક્લિક કરીને આપણો કોડ FACT10 નાખશો તો તમે 10% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. મિત્રો IBPS ક્લર્ક માટેની જે 7800 જેટલી જગ્યાઓનું નોટિફિકેશન આવ્યું છે એનો ડિટેલ વિડીયો છે આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ કરેલ છે. આ બંને વિડીયો મિત્રો સાથે અપલોડ કરેલ છે, આ વિડીયોની પહેલાં જ એ ડિટેલ વિડીયો છે પણ અપલોડ કરેલ છે, જેની અંદર શૈક્ષણિક લાયકાત શું જોઈએ, ઉંમર શું જોઈએ, વેબસાઇટ કઈ છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો, વેકેન્સી છે, એક્ઝામ સેન્ટર છે, બધી માહિતી છે મિત્રો એ વિડીયોની અંદર છે. આ બંને વિડીયો મિત્રો સાથે અપલોડ થયેલ છે તો જો વિડીયો તમે ના જોયો હોય તો તમે જોઈ શકો છો આપણી ચેનલની અંદર જઈને. આ વિડીયોની વાત કરીએ તો મિત્રો આપણે એક્ઝામ પેટર્ન અને જે લાસ્ટ ઇયર કટ ઓફ હતું એની વાત કરીશું. તો તમે અત્યારે સૌથી પહેલાં મિત્રો જોઈ શકો છો પ્રિલિમ એક્ઝામ માટેની જે પેટર્ન છે જેની અંદર મિત્રો પ્રિલિમની અંદર 3 સબ્જેક્ટ હોય છે, ઇંગ્લિશ, મેથ્સ અને રિઝનિંગ, બરાબર છે. હવે તમે જોઈ શકો છો ઇંગ્લિશના 30 ક્વેશ્ચન ને 30 માર્ક્સ હોય છે, મેથ્સના મિત્રો ન્યુમેરિકલ એબિલિટી એના 35 ક્વેશ્ચન અને 35 માર્ક્સ હોય છે અને રિઝનિંગ એબિલિટીની અંદર પણ મિત્રો એમ જ હોય છે 35 ક્વેશ્ચન અને 35 માર્ક્સ. આ રીતે 100 ક્વેશ્ચન 100 માર્ક અને 1 કલાકનો સમય છે મિત્રો આપવામાં આવે છે. એક્ઝામ છે ઓનલાઈન હોય છે, કોમ્પ્યુટર ઉપર તમારે આપવાની છે અને જે દરેક 3 સબ્જેક્ટ છે મિત્રો એને 20-20 મિનિટનો સમય છે ફાળવેલો હોય છે. તો આનાથી વધારે ટાઈમ છે તમે એક સેક્શનને આપી નહીં શકો, દરેકને 20-20 મિનિટની અંદર મિત્રો તમારે જે પણ ક્વેશ્ચન તમે એટેમ્પ્ટ કરી શકો એની કોશિશ કરવાની રહેશે. અહીંયા મિત્રો નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હોય છે, તમારો કોઈ પણ ક્વેશ્ચન ખોટો પડે છે તો 0.25 માર્ક્સ જે કપાતા હોય છે. હવે મિત્રો એક્ઝામના કટઓફની વાત કરીએ તો જે લાસ્ટ ઇયર એક્ઝામ લેવાઈ હતી એનું પ્રિલિમનું કટઓફ આપણે જોઈએ તો પ્રિલિમનું કટઓફ છે જનરલ, EWS અને OBC માટે 100 માંથી 72 માર્ક્સનું કટઓફ છે. જનરલ કેટેગરીની મિત્રો વાત થાય છે, જનરલ કેટેગરીનું પ્રિલિમનું કટઓફ છે લાસ્ટ ઇયર 72 માર્ક્સ OBC, EWS અને જનરલ કેન્ડિડેટ માટે હતું. અહીંયા મિત્રો સેક્શનલ કટઓફ પણ હોય છે ઇંગ્લિશ, મેથ્સ અને રિઝનિંગ, એની અંદર સેક્શનલ કટઓફ પણ હોય છે. માની લો ઇંગ્લિશ છે તો એના 4 માર્ક અથવા તો 3 માર્ક હોય તો એ સેક્શનલ કટઓફ હોય તો એ પણ તમારે ક્લિયર કરવાનું હોય છે. રિઝનિંગ છે એના 6 થી 7 માર્ક કે 8 માર્ક જે પણ માર્ક હોય એ સેક્શનલ કટઓફ હોય તો તમારે એ પણ ક્લિયર કરવાનું રહેશે. તો મિત્રો તમારે અહીંયા ઓવરઓલ કટઓફની સાથે સાથે સેક્શનલ કટઓફ જે પણ હોય મિત્રો એ પણ તમારે અહીંયા માર્ક્સ લાવવાના રહેશે. મિત્રો આપણે મેઇન એક્ઝામની વાત કરીએ તો જે લોકો પ્રિલિમની અંદર સિલેક્ટ થાય છે, કટઓફ પાર કરે છે, એ લોકોને મેઇન એક્ઝામ આપવાની હોય છે, જેની અંદર પહેલો સેક્શન છે મિત્રો જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ. તો મિત્રો એની અંદર તમારે બેન્કિંગ અવેરનેસ છે, બેન્કિંગને લગતું કરંટ અફેર છે, પછી જનરલ અવેરનેસની અંદર મિત્રો તમારે સ્ટેટિક જીકે છે કરવાનું રહેશે, બરાબર છે. જનરલ ઇંગ્લિશ સેક્શન હોય છે, એના પછી મિત્રો રિઝનિંગ અને કોમ્પ્યુટર આ બંને સેક્શન છે મિત્રો ભેગા હોય છે, જેની અંદર કોમ્પ્યુટરના એકદમ ઓછા ક્વેશ્ચન છે અથવા તો નહિવત ક્વેશ્ચન છે પૂછવામાં આવતા હોય છે. અને એના પછીનો જે સેક્શન છે મિત્રો મેથ્સનો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડનો છે. હવે નંબર ઓફ ક્વેશ્ચન ને નંબર ઓફ માર્ક્સ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, ટોટલ 190 ક્વેશ્ચન હોય છે અને 200 માર્ક હોય છે અને દરેક સેક્શન માટે અલગ અલગ ટાઈમ છે. તમે જોઈ શકો છો ટોટલ 160 મિનિટ છે તમને અહીંયા આપવામાં આવે છે. મિત્રો કટઓફની વાત કરીએ મેઇન એક્ઝામની તો 100 માર્કની આસપાસ જે કટઓફ રહેતું હોય છે, પ્લસ ઓર માઇનસ 10 તમે અહીંયા ગણતરી કરી શકો છો, બરાબર છે. 10 માર્ક્સ ઉપર અથવા તો નીચે પણ 100ની આસપાસ જે કટઓફ હોય છે મેઇન એક્ઝામનું રહેતું હોય છે, કારણ કે જે મેઇન એક્ઝામનું લેવલ હોય છે એ પ્રિલિમ એક્ઝામ કરતાં ઘણું બધું હાર્ડ હોય છે. પ્રિલિમની અંદર જે ક્વેશ્ચન હોય છે એકદમ ઇઝી હોય છે, જ્યારે એની કમ્પેરિઝનની અંદર મેઇન્સની અંદર ક્વેશ્ચન છે થોડા હાર્ડ પૂછવામાં આવતા હોય છે.